તો આપણે જે અધૂરો ક્વેશ્ચન છે એને કમ્પ્લીટ કરીએ, આગળ જોઈએ તો કે હેરિયટ લર્ન્સ ફ્રોમ એમા પ્રાઇડ, ફ્લેટરી એન્ડ હાઇપોક્રિસી. કે હેરિયટ છે લર્ન્સ ફ્રોમ એમા, કે એમા પાસેથી શું શીખી, તો કે પ્રાઇડ છે, ગર્વ છે, પછી ફ્લેટરી છે, ચતુરાઈ છે, પછી એક હાઇપોક્રિસી એટલે જે દંભીપણું હોય એ છે શીખી. તો કે હેરિયટ અને એમા છે આમ જો તો બંને છે એ ફ્રેન્ડની જેમ જ રહેવા લાગ્યા હોય, અને હેરિયટ છે એમાં પાસેથી ઘણી બધી વસ્તુ શીખ્યો અહીંયા કહે છે. અને એમાં ટેલ્સ હેરિયટ દેટ શી શુડ ચૂઝ અ હસબન્ડ ફ્રોમ હાઈ સ્ટેટસ એન્ડ વેલ્થ. કે એમાંનું છે કહેવાનો મતલબ હેરિયટને એટલો જોઈએ કે એને છે ખરેખર એવો પ્રકારનો હસબન્ડ ચૂઝ કરવો જોઈએ કે જે હાઈ સ્ટેટસ અને વેલ્થ, કે જેનું સ્ટેટસ છે હાઈ હોય અને જેની વેલ્થ છે પૈસાદાર ફેમિલીમાંથી બિલોંગ કરતો હોય એવો. તો એમાની છે આ હેરિયટની એક પ્રકારની સલાહ હતી, જેના લીધે છે એમા અને હેરિયટને બંનેને બનતું થોડું ઓછું થઈ ગયું. અને રોબર્ટ માર્ટિન પ્રપોઝિસ ટુ હેરિયટ બટ શી રિફ્યુઝ બેઝડ ઓન ધ એડવાઇસ ઓફ એમા. કે રોબર્ટ માર્ટિન છે એને પણ હેરિયટને પ્રપોઝ કરી હોય, પણ એને છે એમાની એડવાઇસ, એમાની સલાહ માનીને શું કર્યું, તો કે એને ના પાડી દીધી રોબર્ટ માર્ટિનને. એને મિસ્ટર નાઇટિંગલી criticizes Emma's matchmaking because he believes that Robert Martin was better than Harriet. અને મિસ્ટર નાઇટિંગલી છે એમાને એટલા જ માટે ક્રિટિસાઇઝ કરતા હોય છે, એના છે વિવેચના કરતા હોય છે, એની જે મેચ મેકિંગ સ્કિલ છે એ ખરાબ છે એવું કહેતા હોય છે. શા માટે? કારણ કે એ બિલીવ કરે છે કે રોબર્ટ માર્ટિન છે એ ખરેખર બેટર છે, હેરિયટ કરતાં સારો હસબન્ડ છે. અને રોબર્ટ માર્ટિન કેમ ફ્રોમ અ ગુડ ફેમિલી while Harriet's father and mother was were unknown. કે રોબર્ટ માર્ટિન છે એ ગુડ ફેમિલીમાંથી આવેલો છે, અને જ્યારે હેરિયટના ફાધર અને મધર છે વેર અનનોન છે, કોણ છે એની હજી ખબર જ નથી, એ અનાથ હોય છે એટલા માટે. અને એમા સિસ્ટર ઇઝાબેલા વિઝિટ હાઈબ્યુરી એન્ડ એમા યુઝિસ ધેર વિઝિટ એઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ રિકન્સિડર. કે એમાની જે સિસ્ટર હોય છે ઇઝાબેલા, એ છે હાઈબરી ની વિઝિટ લે છે, અને એમા યુઝિસ ધેર વિઝિટ એઝ એન હાઈ વિઝિટ એઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ રિકન્સિડર. કે જ્યારે એની મુલાકાત લે છે ત્યારે છે એ બંને વચ્ચે છે ઘણી બધી ચર્ચા વિચારણા થાય છે, અને એની જે મુલાકાતને એક ઓપોર્ચ્યુનિટી, એક તકની જેમ છે એ લે છે. એન્ડ ધે આર્ગ્યુ ઓવર ધ ડિસિઝન્સ ઓફ હેરિયટ. અને આ બંને છે એ બંને બહેનો છે એ ડિસિઝન જે લીધું હોય છે હેરિયટ વિશે એની ઉપર ચર્ચા વિચારણા કરે છે. And yet Emma believed that Mr. Elton was more suitable than Robert Martin. અને એ છતાં બંને બહેનો છે બિલીવ કરે છે, માને છે, શું એમાં બિલીવ કરે છે મોસ્ટલી, દેટ મિસ્ટર એલ્ટન છે વોઝ મોર સુટેબલ ધેન રોબર્ટ માર્ટિન. અને રોબર્ટ માર્ટિન કરતાં તો વધારે સુટેબલ કોણ છે, તો કે મિસ્ટર એલ્ટન. અને હાવ એવર મિસ્ટર એલ્ટન બીકમ ઇન્ટરેસ્ટેડ ઇન એમાઝ. અને જ્યારે થાય છે એવી ઊંધી સ્થિતિ કે મિસ્ટર એલ્ટન હોય એ છે એમાની અંદર ઇન્ટરેસ્ટેડ હોય, એ છે એમાને છે લાઈક કરવા લાગ્યા હોય, અને હી રિફ્યુઝિસ ટુ બી એન્ગેજ ટુ હેરિયટ. એટલા માટે છે હેરિયટ સાથે એન્ગેજ કરવાની છે, એની સાથે જોડાવાની એ ના પાડી દે છે. અને એલ્ટન એક્સપ્રેસ હિઝ એડોરેશન્સ ફોર એમા એન્ડ સેઝ દેટ હી વુડ નેવર મેરી હેરિયટ. અને મિસ્ટર એલ્ટન છે પોતાનો જે લવ હોય છે, જે એડોરેશન એને જે પ્રત્યે જે લાગણી હોય છે એમાં પ્રત્યે, એ છે એક્સપ્રેસ કરી દે છે. અને સાથે એમ પણ કહે છે કે હી વુડ નેવર મેરી હેરિયટ, ઈ હેરિયટને ક્યારેય મેરેજ હેરિયટ સાથે નહીં કરે. અને મિસ્ટર એલ્ટન ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન એમા બીકોઝ ઓફ હર સોશિયલ સ્ટેટસ એન્ડ વેલ્થ. અને મિસ્ટર એલ્ટન છે એ છે એમાની અંદર ઇન્ટરેસ્ટેડ શા માટે હોય છે, એમા માટે ઇન્ટરેસ્ટેડ શા માટે હોય છે, તો કે એના જે સોશિયલ સ્ટેટસ છે, એનો જે સામાજિક રુતબા છે, અને બીજું એની વેલ્થ, એને જે પિતાની સંપત્તિ છે, એના લીધે છે એની સાથે છે જોડાવા માગે છે, એની સાથે મેરેજ કરવા માગે છે. અને એમાં રિજેક્ટ્સ મિસ્ટર એલ્ટન્સ હુ ઇઝ ક્વાઇટ ઓફેન્ડેડ. કે એમાં છે મિસ્ટર એલ્ટનને છે રિજેક્ટ કરી નાખે છે, જે નક્કી હોય છે ક્વાઇટ ઓફેન્ડેડ, પોતાના બચાવ તરીકે કહેતી હોય, બચાવ પ્રયુક્તિ કરીને ના પાડી દે છે. અને હી લીવ્સ હાઈબ્યુરી ટુ લીવ ઇન બાથ. અને જે હાઈબ્યુરી જે જગ્યા છે એ શું કરે છે, તો કે એ જગ્યાને છે એ છોડી દે છે, અને લીવ ઇન બાથ, બાથમાં છે રહેવા જાય છે. અને આગળ જોઈએ તો કે વેન ફ્રેન્ક ચર્ચિલ ધ સન ઓફ મિસ્ટર વેટસન
कम्स टू टाउन एमा इज अट्रेक्टेड टूवर्ड्स हिम एंड ट्राइज टू अट्रेक्ट हिम, के जयरे वेन फ्रेंक चर्चिल के जयरे मिस जे चर्चिल नो दीकरो छे मिस्टर वेस्टर्न ए छे टाउन पर आवे छे त्यारे एमा शुं करे छे तो के एमा इज अट्रेक्टेड टूवर्ड्स हिम के एमा छे एना प्रत्ये अट्रेक्ट थई जाय छे एंड ट्राइज टू अट्रेक्ट हिम के एने पण पोतानी तरफ अट्रेक्ट करवानो छे ए प्रयत्न करे छे अने मीनवाइल एमा डिसाइडिस दैट फ्रेंक माइट बी अ परफेक्ट मैन फॉर हेरियट अने पछी थोड़ा टाइम पछी छे खुद शुं डिसाइड करे छे तो के आज छे जे फ्रेंक ए परफेक्ट छे हेरियट मा एंड एमाज एक्सप्लॉइट्स आर वॉच्ड एंड क्रिटिसाइज बाय मिस्टर नाइटिंगली जे मिस्टर नाइटिंगली छे એમાંની આવી બધી હરકતો છે એને જોતા હોય છે એને ક્રિટિસાઇઝ કરતા હોય છે એને આ બિલકુલ પસંદ નથી કે એમાં છે આવી પ્રકારના કાવતરા કરે આવા પ્રકારના છે એ એડવાઇસ આપે બીજાને અને એમાં ઇગ્નોર્સ હિઝ એડવાઇસ એમાં છે મિસ્ટર નાઇટિંગલીની એડવાઇસ છે એને ઇગ્નોર કરે છે અને હાવેવર સી ચેરિશિસ હિઝ ગુડ ઓપિનિયન અને જે પોતાનું ઓપિનિયન હોય છે એને જ છે એ વધારે માની બેઠી હોય કે એ હું જ સાચી છું અને મિસ્ટર નાઇટિંગલી અક્યુઝિસ હર દેટ શી બી લિટલ્સ બી નેબર્સ હુ આર પુઅર એન્ડ ઓર્ડિનરી અને મિસ્ટર નાઇટિંગલી એટલા માટે એને ક્રિટિસાઇઝ કરતા હોય છે અને એક્યુઝ એની ઉપર છે આરોપ લગાવતા હોય છે કે એ એવું કહેતા હોય છે કે બી લિટલ્સ હર નેબર્સ હુ આર પુઅર એન્ડ ઓર્ડિનરી કે એમની સાથે દયાભાવ રાખવો જોઈએ કે જે કેવા હોય તો કે પુઅર હોય ને ઓર્ડિનરી હોય જે સામાન્ય હોય એની સાથે કે તમે ખાલી હાઈ સ્ટેટસને જ મહત્ત્વ આપો એવું ન હોવું જોઈએ અને એમાં થિંક્સ અબાઉટ ઇટ એન્ડ સી ચેન્જીસ હર એટીટ્યુડ અને એમાં પછી છે આ વસ્તુ વિશે વિચારે છે અને પોતાનું મગજ છે એ પોતાનો એટીટ્યુડ છે એને બદલે છે પોતાનું વલણ છે એને બદલે છે અને અનફોર્ચ્યુનેટલી હેરિયટ કન્ફેસ દેટ શી લવ્સ નાઇટિંગલી નોટ ફ્રેન્ક અને અનફોર્ચ્યુનેટલી છેલ્લે એવું બને છે હેરિયટ છે કન્ફેસ કરે છે કે એ છે મિસ્ટર જે નાઇટિંગલી છે એને નહીં પણ ફ્રેન્કને લવ કરે છે અને સડનલી એમાઝ પ્લાન ક્રમ્બલ્સ કે સડનલી અને એમાનો જે પ્લાન હતો એ થોડી જ વારની અંદર વિખેરાઈ જાય છે કારણ કે એમાં એ જે પ્લાન બનાવ્યો હોય છે એ મુજબ એનું જે મેચ મેકિંગ છે એ થતું નથી એટલો માટે એનો આખો પ્લાન છે એ વિખાઈ જાય છે એન્ડ સી ટુ રિયલાઇઝ દેટ શી લવ્સ નાઇટિંગલી અને એને પછી એવું રિયલાઇઝ થાય છે કે એ પણ છે એ નાઇટિંગલીને છે પ્રેમ કરે છે અને છે ચાહે છે એટલા માટે અને એમાં થિંક્સ દેટ નાઇટિંગલી પ્રોબેબલી લવડ હેરિયટ કે નાઇટિંગલી કદાચ છે એ હેરિયટને પ્રેમ કરતો હોય છે એવું એમાં છે વિચારતી હોય છે તો આગળ શું થાય છે જોઈએ હવે છે એમાંને છે નાઇટિંગલી પસંદ આવી જાય છે એને લવ કરવા માગે છે અને છે એમાં છે હવે શું કરશે તો કે એમાં ક્રસિસ નાઇટિંગલી અટેમ્પ્ટ્સ ટુ પ્રપોઝ ટુ હેરિયટ કે જે નાઇટિંગલી હવે હેરિયટને પ્રપોઝ કરવાના જેટલા પ્રયત્ન કરશે એ બધા પ્રયત્નને શું અટેમ્પ્ટને એ પોતે છે ક્રશ કરી નાખશે એને તોડી નાખવાનો પ્રયત્ન કરશે કે એ હવે પ્રયત્ન જ ન કરે એવું કરશે અને એટ ધી એન્ડ અને અંતમાં શું થશે ઓલ રોમેન્ટિક મડલ્સ આર ક્લિયર્ડ એન્ડ એમા મેરીઝ નાઇટિંગલી અને હેરિયટ મેરીઝ રોબર્ટ માર્ટિન અને છેલ્લે આ બધું જે રોમેન્ટિક મડલ્સ કે જે આડું અવળી જે ગૂંચવણો હાલતી હોય એ છેલ્લે શું થાય છે ક્લિયર થઈ જાય છે અને એમાં છે એ કોની સાથે તો કે નાઇટિંગલી સાથે મેરેજ કરી લે છે અને હેરિયટ છે એ રોબર્ટ માર્ટિન સાથે મેરેજ કરી લે છે અને એમાં જ સ્ટોરી ઇઝ સરાઉન્ડેડ બાય ધ નેરેટિવ ઓફ ધ હાઇબ્યુરી એન્ડ રોમાન્સ ઓફ અ ફ્રેન્ક અને જે એમાંની સ્ટોરી છે સરાઉન્ડેડ બાય નેરેટિવ ઓફ અ હાઇબ્યુરી એન્ડ રોમાન્સ ઓફ ફ્રેન્ક અને જેન ફેર ફોક્સ ઇટીસી તો કે આ બધી છે એમની સ્ટોરી છે આજુબાજુ ફરતી બતાવે છે અને એમાં ઇઝ અ બિગ નોવેલ વિથ 55 ચેપ્ટર્સ કે એમાં છે બહુ મોટી નોવેલ છે અને એની અંદર છે કુલ કેટલા તો કે 55 જેટલા છે અલગ અલગ પ્રકરણો છે તમને દીધેલા છે એન્ડ ધ નોવેલ ડીલ્સ વિથ ધ થીમ ઓફ મેચ મેકિંગ વિચ ઓફન ફેલ્સ કે એમાં જે નોવેલ છે એની અંદર શું બતાવી છે મહત્ત્વની વાત તો કે જે મેચ મેકિંગ બતાવ્યું છે વિચ ઓફન ફેલ કે જે અવારનવાર છે ફેલ થઈ જતું હોય અને એમાં થોટ દેટ શી વુડ સક્સીડ ઇન મેચ મેકિંગ બટ શી ફેલ્સ એન્ડ રિયલાઇઝ ધ લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની એન્ડ સોશિયલ સ્ટેટસ અને એમાં છે છેલ્લે એવું વિચારતી હોય છે એમાંનો જે વિચાર છે આખો બદલી જાય છે નહીંતર એમાં એવું વિચારતી હોય છે કે લવ છે એ ખરેખર
અગત્યનું નથી, પૈસા અને સ્ટેટસ છે મહત્વનું છે, પણ છેલ્લે સી ફેલ્સ ફેલ્સ એ વસ્તુમાં ફેલ થાય છે અને રિયલાઇઝ ધ લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, અને રિયલાઇઝ કરે છે શું કે લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કે પ્રેમ છે વધારે અગત્યનો છે ધેન મની એન્ડ સોશિયલ સ્ટેટસ, સોશિયલ સ્ટેટસ અને પૈસા કરતાં પ્રેમ છે વધારે અગત્યનો છે. તો અહીંયા જે એમાંની આ સ્ટોરી છે, આ ક્વેશ્ચન છે આપણે જોયો, તો આ પૂરો કરીશું આપણે ક્વેશ્ચન અહીંયા, અને નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું.